फ्रेंड्स, एसपी सर हियर। लास्ट लेक्चरनी अंदर आपणे स्वाध्यायना 20મા દાખલા સુધીની વાર્તા કરી હતી। ચાલો તો આજે આપણે જોવાનો છે 21મો દાખલો। તમને સ્ક્રીન ઉપર રકમ દેખાતી જશે એટલે ખ્યાલ આવી જ જશે હું શેની વાત કરી રહ્યો છું। પણ 21મો દાખલો ચાલુ કરું એ પહેલા દર વખતની જેમ આ વખતે પણ કહીશ કે જો તમે વિડીયો લાઇક નહીં કરો તો પહેલાં નીચે લાઇક બટન છે, લાઇક કરો, વિડીયો શેર કરો, અને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો પ્લીઝ યાર પહેલાં યુટ્યુબ પર જતા રહો, કેમેસ્ટ્રી વિથ એસ્પિશલ લખો, યુટ્યુબ ચેનલ મળશે તમને મારી, તો સબસ્ક્રાઇબ કરી નાખો ને યાર। ચાલો તો આગળ વધીએ। 21મા દાખલાની રકમ તમને દેખાતી હશે, શું કીધું છે કે એસોસીએલ 2 છે એની વિઘટન પ્રક્રિયા આપી છે। એસોસીએલ 2 ની વિઘટન પ્રક્રિયામાં એસોસીએલ 2 જે ગેસ ફોર્મમાં છે એમાંથી બને છે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ અવસ્થામાં અને ક્લોરિન ગેસ અવસ્થામાં। આ જે પ્રક્રિયા છે એના માટેની માહિતી પ્રયોગ પહેલો કર્યો તો 0 સમયે મને કુલ દબાણ મળ્યું 0.5 એટીએમ। તો વિચારો જરા કે જો હું આ પ્રક્રિયા શરૂ કરું ત્યારે પ્રક્રિયાની અંદર મારી પાસે નિપજ બની હોય ના જ બની હોય ને યાર। તો 0 સમયે મારી પાસે નિપજ બની નહીં હોય તો મારી પાસે માત્ર શું હશે, પ્રક્રિયક જ। તો આ જે પણ કુલ દબાણ આપ્યું હશે એ માત્ર ને માત્ર કોનું હશે, પ્રક્રિયકનું જ હશે ને કુલ દબાણ, એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કહી શકો ને, કારણ કે અહીંયા વાયુમય છે એટલે આપણે દબાણમાં લેવું પડશે। 100 સેકન્ડ થયા બાદ મેં પ્રેક્ટિકલ કર્યો તો ત્યારે મને કુલ દબાણ મળ્યું 0.6, પણ હવે તમે એવું ના કહી શકો કે 0.6 એ પ્રક્રિયકનું જ હશે, કેમ, કારણ કે કુલ દબાણની વાત ચાલે છે। હવે કુલ દબાણ એટલે પ્રક્રિયા થઈ હોય તો 100 સેકન્ડે જે પણ પ્રક્રિયક અને નિપજ વાયુમય અવસ્થામાં છે એ બધાના દબાણનો સરવાળો 0.6 થતો હશે, પડી ખબર। પણ પ્રશ્ન એવો છે કે કુલ દબાણ 0.65 એટીએમ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હશે, તો મારે 0.65 એટીએમ કુલ દબાણ થાય ને ત્યારે વેગ ગણવાનો છે। ચાલો, આટલી વસ્તુ છે, આપણે તમને ગણતા શીખવાડી દઈએ એટલે ખ્યાલ આવી જશે બધાને। ચાલો તો વાત આપણે કરવાની છે 21મા દાખલાની। પ્રક્રિયા મને આવી આપી હતી SO2Cl2, એનું વિઘટન થઈને બને છે સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરિન, જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો બોલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો આ પ્રક્રિયાના વેગનું સમીકરણ શું લખી શકું, તો આવું લખી શકું કે પ્રક્રિયા વેગ ચલે છે, ચલન દૂર કરી નાખું તો ઇઝ K ઇન્ટુ SO2Cl2 જે ગેસ ફોર્મમાં છે એની સાંદ્રતાનો 1/3, કારણ કે તો જ પ્રક્રિયા પ્રથમ ક્રમની થાય ને, ખબર પડી શું કહેવા માંગુ છું, ડન। ચાલો, T=0 સમયે P total = 0.5 એટીએમ P0 એટલે કે SO2Cl2 જે હતો ગેસ ફોર્મમાં એની શરૂઆતની સાંદ્રતા કહી શકું હું, ડન છે। આગળ વધીએ તો મને એવું કીધું છે પહેલાં તો કે T = 100 સેકન્ડ થાય, આ પ્રયોગ જે આપ્યા હતા ને એ જ લખું છું, ત્યારે P total કેટલું થાય છે, 0.6 એટીએમ, ઓકે। તો ત્યારે PT એટલે કે SO2Cl2 ની સાંદ્રતા એ T સમયની એટલે 100 સેકન્ડે કેટલી થતી હશે દબાણમાં, જે મને ખબર નથી, કંઈ વાંધો નહીં। તો સૌથી પહેલાં તો આપણે આ કામ પતાવી દઈએ। અચ્છા, આ આપણે શેના માટે ગણી રહ્યા છીએ પહેલાં તો એ તમને કહી દઉં, પ્રક્રિયાનો વેગ ગણવાનું કીધો તો 0.65 એટીએમ, તો 0.65 એટીએમ થાય ને ત્યારે આની સાંદ્રતા જોઈશે, એટલે મારે આ દાખલામાં ગણવાનું શું થાય, તો 0.65 એટીએમ SO2Cl2 ની સાંદ્રતા કેટલી થવાની, T સમયની સાંદ્રતા, એટલે એ 0.65 એટીએમ થાય એ સમયને ધારો કહું T કહું, તો ત્યારે સાંદ્રતા કેટલી થાય એ K ગણવાનું થશે, અને મારે K ગણવો પડશે। જો આ બંને વસ્તુ હોય મારી પાસે તો આ બંને વસ્તુને જો હું આ સૂત્રમાં મૂકી દઉં તો કુલ દબાણ જ્યારે 0.65 એટીએમ થાય ત્યારની મને પ્રક્રિયાનો વેગ મળી જાય કે નહીં, ખબર પડી કે નહીં। પણ આ ગણવા માટે મારે પહેલાં K તો જોઈશે ને, તો K ગણવા માટે આપણને જે રકમ આપ્યું છે એનો ઉપયોગ કરીએ। ચાલો તો પ્રક્રિયા પહેલાં લખી દઉં છું, SO2Cl2માંથી વિઘટન થઈને બને છે SO2 અને Cl2, T = 0 સમય, ધારો કે આનું શરૂઆતનું દબાણ P0 કહી દઉં તો આ બંને બન્યા હશે નહીં, T = 100 સેકન્ડ થઈ જાય, કેટલા સેકન્ડ, 100 સેકન્ડ,
तो 100 सेकंड जयरे थी जाए छे त्यारे आमाथी एटले के SO2Cl2 माथी धारो के एक्स एटीएम SO2 बने एक्स एटीएम क्लोरिन बने तो आ केटलू वधे P0 - X⁻ जेटलू वधे एटले एक्स एटीएम जेटलू क्लियर पण मन खबर छे टी बराबर 100 सेकंड माटे पी टोटल इज इक्वल टू 0.6 ATM अच्छा तो पी टोटल 100 सेकंडे शू लखाय तो पी टोटल माटे हुं आवुं लखी शकुं P0 - X એટલે पी टोटल 100 सेकंडे तो 100 सेकंडे बधा ज वायुओना दबाणनो सरवाळो एटले आटलो એટલે P0 - X + X + X इज इक्वल टू 0.6 एक वार एक्स उड़ी जवानुं तो अहींया एक्स बराबर वधशे शू एक्स बराबर 0.6 અને આ P0 સામે જવા દો તો માઇનસ થાય તો માઇનસ P0 કેટલું હતું 0.5 બાદબાકી કરી નાખું તો મળ્યું 0.1 ચલો એક્સ મળી ગયું ખબર પડે છે ને એકલો એકલો નહીં ગણતો ને ચલો આગળ વધીએ છીએ એક્સ બરાબર 0.1 મળી જાય છે તો હવે મારે ટી સમય એટલે કે ટી બરાબર 100 સેકન્ડ માટે SO2Cl2 ની સાંદ્રતા પીટી ઇઝ ઇક્વલ ટુ કેટલી લખાય તો 100 સેકન્ડે પ્રક્રિયક જે હતો એની સાંદ્રતા શરૂઆતમાં P0 હતી અને 100 સેકન્ડે પીટી એટલે કેટલી હતી P0 - X P0 હતા 0.5 એક્સની કિંમત મળી 0.1 બાદબાકી કરું 0.4 તો આ SOCl2ની પીટી એટલે ટી બરાબર 100 સેકન્ડ થાય ને ત્યારની સાંદ્રતા મને મળી ગઈ કોની પ્રક્રિયકની હા તો હવે ઇઝી થઈ ગયું ને તો મારી પાસે હવે શું છે સૂત્ર છે મૂકી દઉં K બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે 2.303/T log શરૂઆતની સાંદ્રતા એટલે P0 અને ટી સમયની સાંદ્રતા એટલે PT ચલો મૂકીએ કિંમત 2.303/100 સેકન્ડ log શરૂઆતની સાંદ્રતા 0.5 અને 100 સેકન્ડ થાય સમય ત્યારે PT કેટલા મળતા હતા 0.4 ઓકે તો 2.303/100 અને લોગ 0.5/0.4 કરો એટલે તમારે જોવાનું આવે 1.25નો લોગ ચલો 1.25નો લોગ જોઈ નાખીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 -1 × 35, 58 એટલે જવાબ આવશે 0.096 × 2.303 અને ભાગ્યા 100 કરી નાખીએ એટલે જવાબ પડે 0.002232 તેવું કરો ને 1, 2, 3 લઈ લો એટલે 2.2 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ ચલો કે ની કિંમત મળી ગઈ મને બોલો અહીંયા સુધી ખબર પડી ફાઇનલ ડન ચલો તો બીજા પેજની જરૂર પડશે એટલે આપણે બીજું પેજ લઈ લઈએ છીએ ઉભા રહેજો એક જ મિનિટ બીજું પેજ તો આપણે લઈ લઈએ પણ એ પહેલા હા અને થોડું ઝૂમીન રાખીશું આપણે એટલે હું જે લખું ને એક વખત આ પેજની અંદર આવી જાય બરાબર ચલો તો હવે મારે વાત શું કરવાની છે કે 0.65 ATM થાય 0.65 ATM પી ટોટલ માટે મારે SO2Cl2 ની સાંદ્રતા ગણવી પડશે ને તો ફરીથી આપણે સમીકરણ લખી દઈએ SO2Cl2 એમાંથી બન્યું હતું SO2 અને Cl2 છૂટું પડ્યું હતું ટી બરાબર 0 સમય ત્યારે આની સાંદ્રતા P0 આ બંને બન્યા હશે નહીં ટી બરાબર ટી સમય તો અહીંયા ટી સમય કયો છે જ્યારે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0.65 ATM થાય ત્યારે ત્યારનો જે સમય છે એને ટી કહી દો મને નથી ખબર એટલે ટી કહી દો તો અહીંયા આ ધારો કે એક્સ એટીએમ બને એક્સ એટીએમ તો વધે કેટલું P0 - X માટે પી ટોટલ બરાબર કેટલું લખાય આ બધાનો સરવાળો એટલે P0 - X + X + X ઇઝ ઇક્વલ ટુ ટી સમયે પી ટોટલની કિંમત કેટલી હતી 0.65 ATM તો ઇઝ ઇક્વલ ટુ 0.65 ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.65 - P0 એટલે 0.5 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે 50 થવાનું ને ખબર પડે છે હું શું કહેવા માંગુ છું કે નથી પડતી
એ શરૂઆતની સાંદ્રતા 0.5 atm હતી, જુઓ દેખાય. હા, તો અહીંયા મૂકી દઈએ તો કેટલા વધવાના, 0.15 atm. આ એક્સ મળ્યું મને હજી તો. ચલો હવે હું જરા પેજ ઝૂમ કરી દઉં છું. હવે એક્સ મળ્યું છે તો માટે કહી શકાય 0.65 atm દબાણે પીટી એટલે કે એસઓ ટુ સીએલ ટુ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ કેટલી હતી, પી ઝીરો માઇનસ એક્સ. પી ઝીરો હતા 0.5, માઇનસ એક્સ મળે 0.15, ઇઝ ઇક્વલ ટુ 0.35 atm. આ પીટી મળી ગઈ પી ઝીરો, તો એ તો મારી પાસે હતું જ ને 0.5 atm. કઈ વાંધો નહીં, કે ની કિંમત હમણાં જ શોધી હતી, 2.23 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયા વેગ, મારે તો પ્રક્રિયા વેગ ગણવાનો છે, પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ એસઓ ટુ સીએલ ટુ ની સાંદ્રતા, કે બરાબર હતું 2.23 × 10⁻³, અને એસઓ ટુ સીએલ ટુ ની સાંદ્રતા 0.65 atm એ કેટલી મળી હતી, તો આટલી એટલે 0.35 atm ગુણ્યા 0.35. તો 0.35 × 2.23 એટલે 0.78 × 10⁻³. આ પ્રક્રિયાનો વેગ આવી જશે એટીએમ પર સેકન્ડ. બોલો ખબર પડી કે ના પડી? બે પેજમાં દાખલો થવાનો તમારી સમક્ષ. જો આ પહેલું પેજ મેં ગણ્યું છે 21માં દાખલાનું, દેખાય છે બધાને સ્ક્રીન ઉપર, અને હવે તમને દેખાશે બીજું પેજ. ડન છે, ક્લિયર છે? ચાલો તો હવે આગળ વધીએ છીએ. બંને પેજને અત્યારે હાલ પૂરતા હું સાઈડમાં મૂકી દઉં છું. ઓકે, ચલો અત્યારે આપણે હાલ વાત કરવાની છે 21માં દાખલાની. 21માં દાખલાની વાત કરી તમારે બધાની સામે. જો આપણને આ છેલ્લે જે કે મળ્યો હતો ને, કે ની કિંમત 2.23 × 10⁻³ આવ્યું હતું, અને છેલ્લો જે પ્રક્રિયાનો વેગ 9.2 × ઓકે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કારણ કે આ લોકોએ છે ને 2P0 માઇનસ, અહીંયા 0.65 atm લઈએ તો t બરાબર 0 સમયે 4 ના આવ્યો, એટલે 35 આવ્યો. એટલે 35 પ્રમાણે તમે ગણશો ને તો આ જવાબ અહીંયા આવો નહીં આવે, મેં ગણ્યો એવું આવશે. ક્લિયર? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સો ડોન્ટ બી ગભરીફાઈંગ, મેં ગણી દીધો છે, તમે બંને પેજ જોયા છે. ચલો તો ફોકસ કરીએ 22માં દાખલાની રકમ તમારા કોમ્પ્યુટર સ્ક્રીન પર. ચલો જુઓ તો 22માં દાખલાની રકમ શું કહે છે, સમજો બેટા. દાખલો થોડો આઈએમપી પણ છે અને સરસ મજાનો પણ છે. કેમ મેં આવું બધું કહું છું, હમણાં ખબર પડી જશે થોડીક જ ક્ષણોમાં. 22માં દાખલાની રકમ મને એવું કંઈક કહે છે, N2O5ના વિઘટનના વેગ અચળાંક જુદા જુદા તાપમાને આપ્યા છે, એટલે મને તાપમાન આપ્યા છે અને વેગ અચળાંક આપ્યા છે 10⁵ ના ફોર્મમાં. ક્લિયર આવી રહ્યા? જો દેખાય છે બંને, LNK વિરુદ્ધ 1/T નો આલેખ દોરો. તમારે આલેખ દોરવાની જરૂર નથી, પરીક્ષામાં આલેખો પૂછાતા નથી, સો આપણે નહીં દોરીએ તો ચાલશે, પણ તેમ છતાં નીચે સમજૂતી આપી જ છે કે ભાઈ જો તાપમાન હતું અને પહેલાં તો કેલ્વિનમાં પહેર્યા, દેખાય મેં અંડરલાઇન કરતો જાઉં છું. પછી કેની કિંમતો હતી આપણી પાસે બધાની, એ બધા માટે LNK દુગણી નાખ્યા, અને જે તાપમાન હતા બધા એને વ્યસ્ત પ્રમાણમાં લઈ લઈએ, તો એ વ્યસ્ત પ્રમાણ જોઈએ છેલ્લી લાઇનમાં આપ્યા છે 1/T ના. આલેખ લઈ બિંદુઓ દર્શાવી અને આલેખ દોરી શકાય, જેમાં ઢાળનું મૂલ્ય -EA/R જેટલું મળે અને આંતરછેદની કિંમત જે હોય એ LNA જેટલી મળે, ખબર છે ને, LNA. ક્લિયર? આપણે પછી વાત કરી. અહીંયા એવું કીધું છે આલેખ દોરવાનો અને એ અને EA ના મૂલ્યો ગણો. ઓહો, ધીસ ઇઝ ધ મોસ્ટ IMP. કેમ મેં આવું કીધું મોસ્ટ IMP? આ વસ્તુ હું આ શીખવાડું છું, હજી સાથે છે. જો 30° સેલ્સિયસ તાપમાને 50° સેલ્સિયસ તાપમાને તમારે પ્રક્રિયાઓના શું શોધવાના છે, વેગ અચળાંક. તો પ્રક્રિયાના વેગ અચળાંક બી, એટલે વેગ અચળાંકનો પ્રાકૃતિક ગોતવાના જ છે. ખરેખર જોવા જશો ને તમને અહીંયા, તો તમને અહીંયા 30 અને 50 ના જુઓ કે નહીં દેખાય, દેખાય નથી ને. સો ધ્યાન આપજો, ગણીએ છીએ આપણે. સૌથી પહેલી વાત તો આપણે એ કરી નાખીએ, મને
દાખલો હતો આપણો 22મો. 22મા દાખલા માટે કોઈ પણ બી વેલ્યુ લઈ લો, એટલે ધારો કે હું અહીંયા તાપમાન લઉં છું 0 અને 20, તો એના માટે જો કેની કિંમત છે બંનેની, તો આપણે પહેલાં સક્રિયકરણ ઉર્જા એ ગણી નાખીએ. તો 22મા દાખલામાં સક્રિયકરણ ઉર્જા ઈએની ગણતરી ચાલો હું આજે રકમ જ લખું છું. T1 બરાબર 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન તાપમાન. ત્યારના અચળાંકને K1 કહી દઉં, જે આપો છે 0.0787 × 10^5 સેકન્ડ ઇન્વર્સ. T2 બરાબર 20 સેલ્સિયસ એટલે એને કહી દઈએ 293 કેલ્વિન. ત્યારના વેગ અચળાંકને K2 કહી દઉં, જે હતો 1.70 × 10^5 સેકન્ડ ઇન્વર્સ. એક વખત બંને ટેલી કરી લઈએ, જોઈ લઈએ જરા. 0.787 જતું ને 1 મિનિટ બેટા, ચલો બંને ટેલી કરી લો એટલે ખ્યાલ આવી જાય તમને. જો એક જ મિનિટ, આ જરા કેન્સલ. ચલો કઈ વાંધો નહીં, ભલે આવતા ટપકા બપકા આપણે ડાયરેક્ટ ટેલી કરો ને યાર. 0.787 હતું અહીંયા, દેખાય તમને એ 0.787. આઈ થિંક ડિલીટ મારવું પડશે પહેલા તો આપણે આને. ચાલ ઓકે, એટલે તમને લોકોને દેખાય. સોરી માય મિસ્ટેક, આપણે થોડું અસપંજસમાં પડી ગયા બધું કલર કામ કરવામાં, પણ છોડ દો તમે આ બધી ચર્ચાને, આપણે સીધા દાખલાને ફોકસ કરો ને ભાઈ. તો અહીંયા તમને દેખાતું જ હશે, જો એ આવી રહ્યું 0.787 દેખાય છે. ચાલો પાછું પેન આવી ગઈ છે. 0.787 અને 20 આવશે 1.70, ક્લિયર છે. ચલો તો આપણે હવે આપણે 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 જે ગણ્યું છે સાચું જ છે એવું ગણીને આપણે આગળ ચાલીએ છીએ. હવે મારે સક્રિયકરણ ઉર્જા ઈએ ગણવી હોય તો સક્રિયકરણ ઉર્જા ઈએ ગણવા માટે મારી પાસે સરસ મજાનું સૂત્ર છે. નહીં યાર, કયું? લોગ K2/K1 બરાબર સક્રિયકરણ ઉર્જા ઈએ / 2.303 R × 1/T1 − 1/T2. ચલો વેલ્યુ મૂકી દઈએ બધી. લોગ K2 ની કિંમત હતી 0.0787 × 10^5 છે, છેદમાં મૂકવાના જે 1.70 × 10^5, પણ બંનેની 10^5 ઘાત તો ઉડી જ જવાની એટલે એ લખતો નથી. સક્રિયકરણ ઉર્જા એ ગણવાની, કઈ વાંધો નહીં. 2.303, હવે જો આર ની વેલ્યુ હું 8.314 જૂલમાં મૂકું છું તો સક્રિયકરણ ઉર્જા ઈએની કિંમત બી જૂલમાં જ મળશે. ઓકે, 1/T1, T1 એટલે 273 કેલ્વિન, 1/T2 એટલે 293 કેલ્વિન. 0.0787 ડિવાઇડેડ બાય 1.70 કરી નાખું એટલે મળ્યું 0.046. એનો લોગ જોઈ જ નાખો છો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 −1 × 35 = 58 −2.66 = 81 = સક્રિયકરણ ઉર્જા ઈએ / બરાબર કંઈક લોચો પડ્યો યાર. 0.0787 ડિવાઇડેડ બાય 1.70 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 −1 × 35 = 58 ઓકે, −1.33 સમથિંગ મળે છે. સક્રિયકરણ ઉર્જા એ ગણવાની 2.303 × 8.314 અને અહીંયા
આવું થવું તો ના જોઈએ યાર, કેમ એમ થાય છે ભાઈ? કંઈ વાંધો નહીં, ચલો 293 માઇનસ 273 કરી નાખું એટલે કેટલા થઈ જવાના, 20, છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે 273 ગુણ્યા 293. ચલો 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 આગળ વધીએ છીએ. સક્રિયકરણ ઉર્જા એ માઇનસમાં ના આવી જોઈએ બેટા, કંઈક લોચો છે. એક જ મિનિટ, ફરીથી ગણતરી કરી લાવો એક વખત. 0.0787 ડિવાઈડેડ બાય 1.70, 0.046 આવે છે એટલે આ બરોબર છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 બરાબર છે, માઇનસમાં જ આવ્યું છે. 35, 58 માઇનસ 1.33 જ આવે છે. ચલો કંઈ વાંધો નહીં, આ બધાને સામે લઈ જઈએ તો સક્રિયકરણ ઉર્જા ઈએ બરાબર, હવે માઇનસમાં ના લખાય ખબર છે ને, તો ઓકે જો માઇનસમાં નથી લખતા કેવલ, અરે હા જો જોયું મેં કીધું કંઈક ભૂલ કરી, હવે મને સમજાય, તમને બી સમજાઈ જ ગઈ હશે. જો મેં શું કરી નાખ્યું, લોચું મારી દીધું ને, કે ટુ અપન કેવન એટલે 1.70 ઉપર આવશે અને 0.787 નીચે આવશે એટલે 1.70 ડિવાઈડેડ બાય 0.0787. મેં કીધું તો ખરી યાર, કંઈક ભૂલ કરી આપણે. 1.70 ડિવાઈડેડ બાય 0.0787, હા 21.60 એનું આપણે જોવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 -1 ગુણ્યા 35, 58 1.33 પ્લસમાં જવાબ આવશે 1.33. હા તો હવે બધું સામે જવા દઈએ તો સક્રિયકરણ ઉર્જા ઈએ બરાબર શું લખાય, 1.33 ગુણ્યા 2.303 સામે ગયા, ગુણ્યા 8.314 સામે ગયા, ગુણ્યા 273 સામે ગયા, ગુણ્યા 293 સામે ગયા અને છેદમાં આવશે 20. ચલો તો બધું ગણતરી કરી નાખીએ. ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 273 ગુણ્યા 293 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 102.21, 8.03. પણ આ જવાબ શેમાં આવ્યો, જૂલ પ્રતિ મોલ, કિલો જૂલમાં જવું હોય તો 102.218 કિલો જૂલ પ્રતિ મોલ આ સક્રિયકરણ ઉર્જા ઈએ ગણ નાખી આપણે. અચ્છા મને આરએનએસ અવયવ એ પણ કીધો હતો ને, તો એ બી અહીંયા ગણી નાખીએ એની ગણતરી માટે. તો એની ગણતરી તો ઈઝી છે યાર, મેં આગળ આવા દાખલા શીખવાડેલા છે. આપણી પાસે સૂત્ર છે લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈએ અપન 2.303 આર ટી. ચલો કિંમત મૂકી દઈએ લોગ. ચલો હવે હું કે ની જગ્યાએ મૂકું છું 0, એવું કરો આ મૂકી દઈએ 1.70 × 10^5, 1.70 × 10^5 ઇઝ ઇક્વલ ટુ લોગ એ તો મારે શોધવાના છે માઇનસ ઈ એની મૂલ્ય કેટલું હતું, તો 102.218 મૂકીએ છેદમાં 2.303. પણ હવે જોજો ધ્યાન રાખજો, મેં ઈએનું મૂલ્ય કિલો જૂલમાં મૂક્યું દેખાયું, તો આરની કિંમત કિલો જૂલમાં લેવી પડશે એટલે મારે અહીંયા કરવા પડશે ગુણ્યા 8.314 ગુણ્યા 10^-3, ઉપર જાય તો પ્લસ થઈ જાય. અને તાપમાન કેટલું, તો તમે આ ક્યારનો લીધો વેગ અચળાંક, તો 293 કેલ્વિનનો, તો એ મૂકી દો 293. ચલો લોગમાં ગુણાકાર તો લોગના સરવાળા થાય, તો લોગ અલગ અલગ આપી દઈએ, તો લોગ 1.70 પ્લસ લોગ 10^5 ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ, ચલો આ કાર્યક્રમ પતાવી દઈએ, 102.218 ગુણ્યા 1000 ડિવાઈડેડ બાય 2.303 ડિવાઈડેડ બાય 8.314 ડિવાઈડેડ બાય 293. તો એ કાર્યક્રમ પતી જાય, જવાબ આવી જાય 18.22 એટલે 220. ચલો 1.70 આપણે લોગ જોવાનો થાય છે, વર્ગમૂળ 13 વખત, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 -1 ગુણ્યા 35, 58, તો જવાબ આવશે 0.23. અને 5 તો આગળ આવી જાય એટલે +5 ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ 18.220. ધેરફોર આ 5.23 છે ને, પેલા આ બાજુ આવી જાય એટલે 5.23 આ માઇનસ 18 છે એની જગ્યાએ પ્લસ 18.220 ઇઝ ઇક્વલ ટુ લોગ એ. ધેરફોર
लॉग ए बराबर प्लस पांच प्लस 18.220 कर नाखो 23.45 4 छे। तो हवे लॉग ए थी पण ए शोधवो होय तो आंटी थई जाय ने, तो आंटी लॉग शो थई जशे 23.4504। हवे धन आંકડાનો એન્ટી લોગ જોવો હોય તો પેલા તો 10 ની ઘાતમાં ચડાવી દો 23, વધ્યું શું 0.4504 ભાગ્યા 35.58 પ્લસ 1, ખબર છે ને, અને પછી ગુણ્યા ઇક્વલ 13 વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 2.82 સમથિંગ આવે છે। જો ભાઈ હું પહેલા કહી દઉં છું, હું વિડીયો લેક્ચર્સ બનાવતી વખતે સાથે ગણતરી કરું છું, કેલ્સિયમમાં ક્યાંક મારથી ભૂલ થઈ શકે, તમારે લોકોએ જાતે ગણવાનું એટલે ખ્યાલ આવી જ જશે। તો મેં આખો દાખલો શીખવાડ્યો તમને, સક્રિયકરણ ઉર્જા ગણી, ઈએ અને એ ગણી છે। હજી દાખલો પત્યો નથી હો, તમને એમ દાખલો પતી ગયો, ના ભાઈ ના હજી નથી પત્યો, કેમ? તો આ તો સક્રિયકરણ ઉર્જા ઈએની વાત થઈ, પછી મને એવું કીધું તું 30°C તાપમાને અને 50°C તાપમાને વેગ અચાંકનું મૂલ્ય ગણો। હવે જ્યારે આવું કીધું હોય તો જો રકમમાં મને 30 અને 50 માટે કે નહીં આપ્યું, એવું કરું હું આને T2 કહી દઉં, સમજો, એવું કરો 20°C ને કહી દઉં T1, તો ત્યારના વેગ અચાંકને કહી દઉં K1, આનો વેગ અચાંક જે મારે ગણવાનો છે ને કહી દઉં K2, તો ટૂંકમાં મારે K2 ગણવાનું થશે। T2 મને આપ્યા છે, K1 આપ્યા છે અને T1 આપ્યા છે, ક્લિયર? ચલો તો એ કિંમત લઈને આપણે K2 ગણી નાખીએ, સક્રિયકરણ ઉર્જા ઈએ તો મળી જ ગઈ હતી આપણને। ચલો હજી દાખલો પત્યો નથી, હું અત્યારે શીખવાડું છું, હજી આગળ વધીએ છીએ। હજી મને દાખલામાં આગળ એવું કીધું હતું 30°C તાપમાને K2 કેટલા થાય ગણવાનું કીધા છે, એવું કરો તો આપણે T1 બરાબર કેટલા લઈ લઈએ 20°C એટલે 293 કેલ્વિન, તો ત્યારના વેગ અચાંકને K1 કહી દઉં, નહીં હતું 1.70×10^5 સેકન્ડ ઇન્વર્સ, T2 બરાબર 30°C, 30°C એટલે 303 કેલ્વિન, ત્યારના વેગ અચાણકને K2 કહી દઉં જે મારે ગણવાનો છે, સક્રિયકરણ ઉર્જા ઈએ મળી હતી 102.218 હતું ને, સક્રિયકરણ 102.218, ક્લિયર છે, 102.218 કરી નાખીએ આપણે કિલો જૂલ પ્રતિ મોલ, એકમો લખવાનું ના ભૂલતા હો ને માર્ક જતા રે ભાઈ। ચાલ માય ભાઈ સૂત્ર અહીં લોગ K2 બાય K1, તો આપણે એવું ના લખી શકીએ, લોગ K2 માઇનસ લોગ K1 બરાબર સક્રિયકરણ ઉર્જા ઈએ અપન 2.303 RT, લખી શકીએ આવું, ઇન્ટુ 1/T1 માઇનસ 1/T2। ચલો એવું કરો, લોગ K2 તો મારે શોધવાના છે, કઈ વાંધો નહીં, માઇનસ લોગ, હવે K1માં આવશે 1.70×10^5, તો પહેલેથી જ સરવાળ આપી દઉં છું, 1.70 + log 10^5 બરાબર ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા ઈએ મૂકી દઉં 102.218 × 8.314, પણ કિલો જુલમાં મૂકવાના એટલે ઉપર જતા રહી 10^-3 તો પ્લસ થઈ જાય, તો 1000 લખાય ને, ઇન્ટુ 1/T1, T1 એટલે 293 અને T2 એટલે 303। હમણાં થોડી વાર પહેલા જ આ જોયું હતું એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું, લોગ K2 બરાબર માઇનસ 5.23, હમણાં જ જોયું આપણે થોડી વાર પહેલા જ, ઇઝ ઇક્વલ ટુ સામે 102.218 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડેડ બાય 8.314 ડિવાઇડેડ બાય 2.303 53.38 ગુણ્યા, હવે જો 303 અહીંયા સામે જશે, 293 અહીંયા જશે, 303માંથી 293 જાય એટલે 10, અને આખાના છેદમાં 293×303 એટલે ×10/293×303 0.60 સમથિંગ જવાબ આવ્યો, અને આ માઇનસ 5.23 છે સામે જતા રહે તો પ્લસ 5.23, આ થઈ ગયું લોગ K2, ધેરફોર K2 બરાબર શું થઈ જાય, આન્ટી લોગ 5.83 સમથિંગ થઈ જાય। 5.83નો એન્ટીલોગ જોવો હોય તો ધન આંકડો એટલે 10^5 તો પેલા પ્રેમથી લખાય, વધ્યું 0.83, એનું
એન્ટીલોક જોઈ નાખવાનો એટલે ભાગ્યા 35 58 + 1 પછી 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 6.75 સમથિંગ આવે છે. તો મને 30° સેલ્સિયસ તાપમાને કેટલું કેટલા થાય મળી ગયા 6.75 × 10^5. તો આવી રીતે તમારે 50° સેલ્સિયસ રકમમાં કીધું છે, 70° સેલ્સિયસ મેં કીધું છે, આ બંને દાખલા ગણવાના છે. અને આના જે પણ જવાબ હોય તમે જરૂરથી કમેન્ટ બોક્સની અંદર મને જણાવજો, હું તમને બંને પેજ એક વખત બતાવી દઉં. સક્રિયકરણ ઉર્જા ઈ અને એની ગણતરી દેખાય બધાને, અને 30° સેલ્સિયસ તાપમાને મેં કેની ગણતરી કરી. ક્લિયર? ડન. ચલો તો આગળ વધીએ છીએ. આગળ વધીએ. અચ્છા ઘણા કે સાહેબ બહુ મોટો દાખલો છે. હા ભાઈ, આવો દાખલો આમ તો આખો જે છે ને દાખલો 4 માર્ક્સનો દાખલો, પણ આટલું બધું ના પૂછાય. તમને એ અને ઈ એ ગણવાના કીધા હોય તો સાથે 30° સેલ્સિયસનું પૂછાય, કાં તો 50° પૂછાય, કાં તો 70°, કોઈ એક પૂછી શકે. પણ લેન્ધી દાખલો ખરો, જો કે કેલ્સી જ મારવાનું હોય, બીજું કશું હતું નથી. બોલો આપણે 22મો દાખલો. ચલો તો 23મા દાખલા તરફ આગળ વધીએ છીએ, અને આજનો આપણે આ છેલ્લો દાખલો રાખીએ છીએ 23મો. તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર રકમ આવી ચૂકી છે અને તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે આ દાખલો હું ગણવાનો નથી. પૂછો કેમ? નાના, પૂછવાનું જ નહીં કેમ, કારણ કે આ દાખલો તમને બધાને આવડે છે. ચલો જુઓ, રકમ જુઓ એટલે સમજી જશો. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક આપ્યો છે 2.418 × 10^-5 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, એટલે મને કી આપી દીધો છે, કંઈ વાંધો નહીં. તાપમાન આપ્યું છે મને 546 કેલ્વિન, કંઈ વાંધો નહીં. સક્રિયકરણ ઉર્જા ઈએ પણ આપી દીધી છે કિલો જુલ પ્રતિ મોલમાં. ઓહો હો, સક્રિયકરણ ઉર્જા ઈએ આપી છે. તો પૂર્વ ઘાતાંક અવયવ એટલે મારે શોધવાનો છે એ. પતી ગયો દાખલો. બે આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે, log k બરાબર આપણે શું લખતા હતા, log a માઇનસ ઈએ અપોન 2.303 RT. k ની કિંમત રકમમાં આપી છે, t ની કિંમત કેટલી આપી, 546. r ની વેલ્યુ અને ઈએની વેલ્યુ કિલો જુલમાં છે, તો r ની વેલ્યુ કિલો જુલમાં લેવાની એટલે કેટલી લેવાની, 8.314 × 10^-3. આ કિલો જુલ પ્રતિ લીટર, સોરી કિલો જુલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ડન. બધી કિંમત છે યાર, મને એ ગણી ગણીને આપવાનો છે યાર, હું નહીં શીખવાડવાનો, તમારે જાતે ગણવાનો છે. દાખલો બધાને આવડે એવો છે. સો સપ્રેમ જાતે ગણવો. અને અહીંયા સુધીના બધા જ દાખલા રફની અંદર 2 વાર અને ફેરની અંદર 1 વાર ગણાઈ જવા જોઈએ. ડન. ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે ચલો બાય.